નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડેમાં એક્ટિવિટી 2 સમજશું. એક્ટિવિટી 2 છે વર્ક ઇન અ ગ્રુપ ઓફ 4. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ ધેન ઇનેક્ટ ઇટ. અહીંયા ડાયલોગ આપેલો છે એ વાંચવાનો છે. ચીમનલાલ ઇઝ અ ડોક્ટર. ચીમનલાલ એક ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ. નેબર્સ એટલે પાડોશી. જેઠાલાલ અને પેથાલાલ તેમના પાડોશી છે. દે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. ડિસ્પેન્સરી એટલે દવાખાનું. તે લોકો ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ. એડવાઇસ એટલે સલાહ આપવી. ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચીમનલાલ સેઇઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. ચીમનલાલ કહે છે જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. એક્સરસાઇઝ એટલે કસરત. જેઠાલાલ સેઇઝ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડૉક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. ગેટ અપ એટલે ઉઠવું, અર્લી એટલે વહેલું. ચીમનલાલ સેઇઝ યુ કેન ડૂ એક્સરસાઇઝીસ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. એની ટાઈમ એટલે ગમે ત્યારે. તમે ગમે ત્યારે કસરત કરી શકો છો. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા અને વોકિંગ એટલે ચાલવું. એ તમારા માટે સારું છે. જેઠાલાલ સેઇઝ વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક. જેઠાલાલ કહે છે ચાલવાનું, હા તો હું ચાલવા જઈશ. પેઠાલાલ સેઇઝ આઈ વિલ જોઈન યુ. પેઠાલાલ કહે છે તો હું પણ તમારી સાથે જોડાઈશ. જોઈન એટલે જોડાવું. ચીમનલાલ સેઇઝ ધેટ્સ ફેન્ટાસ્ટિક. ચીમનલાલ કહે છે કે આ ખૂબ જ સરસ છે. ફેન્ટાસ્ટિક એટલે ખૂબ સરસ. પેથાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. એ કહે છે પેથાલાલ તમે દરરોજ ચાલવામાં તો તેમની સાથે જોડાઈ શકો છો પણ તેમની સાથે ચા નહીં પી શકો. પેથાલાલ સેઇઝ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. જે પેઠાલાલ કહે છે કે ચા છે તે નુકસાનકારક નથી અને આગળ કહેવા જાય છે કે તમે જાણો છો. ત્યાં ચીમનલાલ કહે છે પેથાલાલ યુ કેન ટેક ટી. યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. એ કહે છે પેથાલાલ તમે ચા તો પી શકો છો પણ તમે ખાંડ સાથે ચા ના પી શકો. તો પેથાલાલ સેઇઝ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. પેથાલાલ પૂછે છે કે હું દૂધ સાથે ખાંડ લઈ શકું છું. ચીમનલાલ સેઇઝ નો સુગર એટ ઓલ. એટલે કે જરા પણ ખાંડ લેવાની જ નથી. નો સુગર એટ ઓલ, જરાય ખાંડ નહીં. આફ્ટર અ વીક. વીક એટલે અઠવાડિયું. આફ્ટર એટલે પછી. એક અઠવાડિયા પછી જેઠાલાલ પેઠાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. એક અઠવાડિયા પછી જેઠાલાલ પેઠાલાલ અને તેના મિત્ર મિસ્ટર ચૌધરી એ નજીકના સોસાયટી, નિયર બાય એટલે નજીકના, તેની સોસાયટીની નજીકના પાર્કમાં હતા. મિસ્ટર ચૌધરી સેઇઝ ત્યાં લોકો વાતો કરે છે અને મિસ્ટર ચૌધરી સેઇઝ વોટ અ સરપ્રાઇઝ, ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. મિસ્ટર ચૌધરી કહે છે વોટ અ સરપ્રાઇઝ, એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. ઇટ ઇઝ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ, એટલે હજી તો ફક્ત સવારના 7:30 જ વાગ્યા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ સેઇઝ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. જેઠાલાલ કહે છે ચૌધરી સાહેબ આજે જ નહીં પણ જેઠાલાલ તો દરરોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી સેઇઝ એવરી મોર્નિંગ યુ વેર નોટ હિયર યસ્ટરડે. મિસ્ટર ચૌધરી કહે છે દરરોજ સવારે. એ પૂછે છે કે દરરોજ સવારે તમે અહીંયા આવો છો, તો ગઈકાલે તો તમે અહીંયા નહોતા. યસ્ટરડે એટલે ગઈકાલે. જેઠાલાલ સેઇઝ યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. એટલે જેઠાલાલ કહે છે કે હા કાલે તો હું મોડો ઉઠ્યો હતો. ગોટ અપ એટલે ઉઠવું અને લેટ એટલે મોડું. કાલે હું મોડો ઉઠ્યો હતો બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે.
ધ ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલના આગલા દિવસે, યસ્ટરડે એટલે ગઈકાલ અને બિફોર એટલે એનો આગલો દિવસ, એટલે કહે છે પણ કાલે તો હું મોડો ઉઠ્યો હતો પણ હું ગઈકાલના આગલા દિવસે અહીંયા ચાલવા માટે આવ્યો હતો. પછી કાઉન્સમાં લખેલું છે એંગ્રીલી, એંગ્રીલી એટલે ગુસ્સે થઈને, ગુસ્સે થઈને જેઠાલાલ બોલે છે મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોક્ડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. એટલે જેઠાલાલ વોક્ડ હિયર એટલે જેઠાલાલ અહીંયા ચાલ્યા હતા, વોક્ડ એટલે એ ભૂતકાળ થઈ ગયું, ઇઝ વોકિંગ હિયર એટલે ચાલુ વર્તમાનકાળ, આઈએનજી છે એટલે અહીંયા જ ચાલી રહ્યા છે, એન્ડ જેઠાલાલ વિલ વોક ટુમોરો એટલે ગઈકાલે પણ અહીંયા જ ચાલશે. એટલે જેઠાલાલ ગુસ્સે થઈને કહે છે કે મિસ્ટર ચૌધરી, જેઠાલાલ અહીંયા ચાલ્યા હતા, ચાલી રહ્યા છે અને ગઈકાલે પણ અહીંયા જ ચાલશે, નોટ ઓન્લી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ, ખાલી કાલના દિવસે જ નહીં પણ એના પછીના દિવસે અને તે પછીના દિવસોમાં પણ જેઠાલાલ ત્યાં જ ચાલશે. મિસ્ટર ચૌધરી સેઝ ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ, પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર, ચીમનલાલ કા જાદુ. એટલે મિસ્ટર ચૌધરી પૂછે છે કે જેઠાલાલ રોજ સવારના ચાલવા આવે છે અને પેથાલાલ ખાંડ વગરની ચા પીવે છે, તો આ ચીમનલાલનો જાદુ છે? પેથાલાલ સેઝ ઇન અ બેડ મૂડ, એટલે એકદમ ખરાબ મૂડમાં બોલે છે, ચૌધરી સાહેબ નોટ ઓન્લી ટી, યસ્ટરડે આઈ ડ્રિંક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ સુગર. એટલે એ કહે છે ચૌધરી સાહેબ ફક્ત ચા જ નહીં પણ ગઈકાલે મેં મારી ગમતી લેમન ટી એટલે લીંબુવાળી ચા પણ મારી ફેવરિટ ખાંડ વગર પીધી હતી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઈટ એનીથિંગ વિથ સુગર, મને એવું લાગે છે કે હું ખાંડવાળું કાંઈ પણ ખાઈ કે પી શકીશ નહીં. મિસ્ટર ચૌધરી ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ, વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. એટલે મિસ્ટર ચૌધરી કહે છે ઠીક છે મિત્રો, તો હું પણ તમારી સાથે જોડાઈશ અને આપણે સૌ સાથે મળીને તમારી ખાસ ચા, સ્પેશિયલ ટી એટલે ખાસ ચા, અને સવારનું ચાલવાનું માણીશું, એનો આનંદ લેશું.